ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. આગળના વિડીયોની અંદર આપણે ચેપ્ટર 1 વિશે માહિતી મેળવી. હવે આજે આપણે ચેપ્ટર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે આ પ્રકરણની અંદર બંધારણનો અર્થ જોઈએ કે બંધારણ કોને કહેવાય, બંધારણનું મહત્વ શું છે અને બંધારણ કેવી રીતે ઘડાયું તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે બંધારણનો અર્થ એટલે કે કોઈપણ દેશનું વ્યવસ્થિત શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ અથવા દસ્તાવેજ એટલે બંધારણ. એટલે કોઈ પણ દેશનું જો શાસન ચલાવવું હોય તો એના માટે આપણે નિયમો બનાવવા પડે અને એ નિયમોનો જે સંગ્રહ છે તેને આપણે બંધારણ કહેશું. તો આ જે બંધારણ છે એ દેશનું શાસન ચલાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આ બંધારણનું મહત્વ શું છે તેના વિશે માહિતી મેળવી લઈએ. તો બંધારણનું મહત્વ, બંધારણને પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કહેવામાં આવે છે. શું કામે? તો કે આપણું ઘર છે તો આપણો મકાનનો જે દસ્તાવેજ છે એ આપણા માટે કેટલો કિંમતી છે, એટલું જ કિંમતી આ બંધારણ છે એ દેશના શાસન ચલાવવા માટેનું જ મહત્વનો દસ્તાવેજ છે. આમ બંધારણની જોગવાઈ મુજબ જ કાયદા ઘડવામાં આવે છે. એટલે કહેવાય છે એવું કે જે જે કાયદા ઘડવામાં આવે છે દેશ માટે એ બંધારણને સુસંગત હોવા જોઈએ. જો કાયદાઓ છે બંધારણને સુસંગત ના હોય તો એ કાયદાનો અમલ ન કરનાર વ્યક્તિને દંડ થતો નથી. એટલે જે જે કાયદા ઘડવામાં આવે છે એ બંધારણને સુસંગત જ હોવા જોઈએ. એટલા માટે જ દેશમાં કાયદા છે એ બંધારણને સુસંગત જ હોવા જોઈએ અને બંધારણમાં કાયદા જ સર્વોપરી છે. એટલે કે કાયદાને જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, કાયદાને જ સર્વોપરી માનવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ વાહન ચલાવતું હોય અને જો હેલ્મેટ ના પહેરે તો તેને દંડ કરવામાં આવે છે. અને અત્યારની જો આપણે પરિસ્થિતિ જોઈએ તો કોરોના વાયરસ છે તેના કારણે જો કોઈ પણ વ્યક્તિએ માસ્ક ના પહેર્યું હોય તો એ કાયદો છે માસ્ક પહેરવા માટેનો. માસ્ક ના પહેરો તો તમને સજા કરવામાં આવે છે. આમ તેને કાયદો કહેવાય. એટલે બંધારણની અંદર છે એ કાયદાનું પાલન કરવું જરૂરી છે. જે વ્યક્તિ કાયદાનું પાલન ન કરે તેના માટે દંડની પણ જોગવાઈ રાખવામાં આવેલી છે. તેથી જ કાયદા છે એ બંધારણમાં સર્વોપરી છે. બંધારણની અંદર જે લોકોની બદલાતી જતી જરૂરિયાતો છે, અપેક્ષાઓ છે, લોકોની ઈચ્છાઓ છે, લોકોની ઉચ્ચ ભાવના છે, કે દિવસે દિવસે આપણે જોઈએ કે પ્રાચીન સમયનું જે લોકોનું જીવન હતું અને અત્યારનું જીવન એમાં ઘણો બધો બદલાવ આવી ગયો છે. અત્યારનો જે યુગ છે એ કોમ્પ્યુટર યુગ છે. તો આ જે માનવોની અંદર જુદી જુદી જરૂરિયાતો, અપેક્ષાઓ, ઉચ્ચ ભાવનાઓ બદલાય છે તેનો પડઘો બંધારણમાં જોવા મળે છે. એટલે કે જો લોકોની જે જરૂરિયાતો બદલાય છે તેમ તેમ બંધારણની અંદર જે જે જૂના કાયદા છે તેને રદ કરવામાં આવે છે અને નવા કાયદા છે એને એડ કરવામાં આવે છે. એટલે તો કહેવાય છે કે બંધારણ એ જીવંત દસ્તાવેજ છે. તો આ રહ્યું બંધારણનું મહત્વ. હવે આપણે બંધારણના ઘડતરની પ્રારંભિક માહિતી વિશે માહિતી મેળવી લઈએ કે થોડી ઘડતર કેવી રીતે થયું એની પ્રક્રિયા વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં માહિતી મેળવીશું. પણ એની પ્રારંભિક જે માહિતી છે તેના વિશે માહિતી મેળવી લઈએ. તો ભારતને આઝાદી જોઈતી હતી. તો ભારત ગુલામીમાં જીવન જીવતું હતું, અંગ્રેજોની ગુલામીમાં. તો ભારતને આઝાદી કેવી રીતે મળે એના ઉકેલ માટે અંગ્રેજોએ 25 માર્ચ 1946 રોજ બ્રિટિશ સરકારનું 3 સભ્યોનું બનેલું કેબિનેટ મિશન ભારત મોકલ્યું. કેટલા સભ્યોનું? 3 સભ્યોનું બનેલું કેબિનેટ મિશન એ ભારતમાં આવ્યું ભારતના આઝાદીના ઉકેલ માટે. અને ત્યારબાદ આખું બંધારણનું માળખું તૈયાર કરવામાં આવ્યું કે કઈ રીતે ભારતને આઝાદી મળશે એનું આખું માળખું તૈયાર થયું. આ જે માળખું તૈયાર કરવાની અંદર કોનો સહયોગ છે? તો કે જુદા જુદા મહાનુભાવો છે, નેતાઓ છે, દેશની જુદી જુદી જે અગ્રણી વ્યક્તિઓ છે, આ બધા જ લોકોનો સમાવેશ એ બંધારણના ઘડતરની અંદર કરવામાં આવે છે. આ જે મહાનુભાવો છે, નેતાઓ છે, જેમ કે સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ, મૌલાના અબ્દુલ કલામ, આ બધા નેતાઓ દેશ વિદેશમાં ફરે છે અને આપણું બંધારણ કેવી રીતે ઘડવું અને તેના માટેની જે માહિતી છે એ દેશ વિદેશના બંધારણમાંથી મેળવી અને આવે છે. અને ત્યારબાદ ભારતના બંધારણના ઘડતરની પ્રક્રિયાનો આરંભ કરવામાં આવશે. તો ભારતના જે બંધારણ ઘડવાનું છે એ
બંધારણના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવે છે અને બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર બી આર આંબેડકરની નિમણૂક કરવામાં આવે છે. તો આ બંધારણના ઘડતરની પ્રારંભિક માહિતી છે. હવે બંધારણનું ઘડતરની પ્રક્રિયા શું છે અને કેવી રીતે બંધારણનું ઘડતર થયું તેના વિશેની માહિતી આપણે બીજા વિડીયોની અંદર મેળવીશું. થેન્ક યુ.